चलो શું વાત કરીશું કે એક્ટિવિટી થોડી વધારે વાત કરો કે એક્ટિવિટી વધારે કેવા પ્રકાર જે આપણે આગળના સ્વાધ્યાયમાં લે જોયા હતા એવા દાખલામાં થોડું વધારે જ્ઞાન મળશે તેને આધારે આપણે થોડા દાખલા લઈએ હવે આપણે એ આધારે એક એક્ઝામ્પલ છે તમને બિંદુ આપેલા છે 30 અને 04 માંથી પસાર થતી રેખાનું સમીકરણ આ ચાર માંથી કયું હશે એ આપણે ચેક કરવા તો આગળ પણ ચેક કરી છે પ્રમાણે શું કરવાનું સૌપ્રથમ કે આ બિંદુઓની કિંમત અનુક્રમે આ સમીકરણમાં આપણે મૂકવાની રહેશે જે ધારી લો પેલા 3 અને 0 છે તો 3 અને 0 આ સમીકરણમાં હું મૂકું છું બરોબર તો જો x + y = 7 હવે x = 3 મૂકીશ x = 3 મૂકીશ તો શું થશે કે 7 - 3 થશે એટલે કે આ પ્રમાણે 3 + y = 7 એટલે y = કેટલા આવ્યા 4 તો તમે જો જ્યારે x = 3 મૂકું y = કેટલા આવી જશે 4 માટે આ સમીકરણ હોઈ શકે નહીં આવા જોઈએ કેટલા 0 0 આવશે તો જ આ સમીકરણ હશે એ જ રીતે આઈટમ આપણે જોઈએ 4x + 3y = 12 હવે x = 3 મૂકું 4 ને 3 प्लस 3y बराबर 12 4 3 12 3y बराबर 12 એટલે 3y बराबर 12 - 12 એટલે 0 અને y बराबर 0 0 / 3 એટલે 0 એટલે તમે શું કર્યું જ્યારે x बराबर 3 મૂકું છું તો y बराबर કેટલા આવે છે 0 એટલે x बराबर 3 તો 0 જો તમે જોઈ શકો 0 અને 4 હવે હું y बराबर 4 કેટલા મૂકીશ 4 તો 3 જો 12 હવે 3 + 12 આ પ્રમાણે જો 3 4x * 3 * 4 = 12 4x + 12 - 12 એટલે કેટલા 0 થશે એટલે x = 0 / 4 એટલે x = કેટલા આવશે 0 12 - 12 એટલે 0 અને 0 / 4 એટલે પણ 0 આવશે માટે તમે જોઈએ તો બંને સમીકરણમાં જે આ બંને બિંદુ આપણે આ સમીકરણમાં મૂક્યા ત્યારે મને અનુક્રમે x અને y ની કિંમત મૂકી મને આ કિંમત મળે છે માટે આપણું સમીકરણ કયું હશે 4x + 3y = 12 બરોબર આ સમીકરણ એ સમીકરણ નથી ચલો આગળ એક દાખલો જોઈએ જો બિંદુ 2 અને 3 એ સમીકરણ 3x + ay = 18 તો a ની કિંમત આપણે શોધવાની છે તો તમે જોઈ શકો કે x = 2 અને y = 3 આપણે આ સમીકરણમાં મૂકીએ જો 3 * 2 + a * 3 = 18 3 2 6 3 * 1 એટલે 3a = 18 3a = 18 - 6 प्लस छे आ साइड लेके ये शू થઈ જશે આ સાઈડ માઈનસ થઈ જશે એટલે 3a = 12 એટલે a = 12 / 3 તો કેટલા આવશે
जो बिंदु एक आर प्रमाणित दाखलो छे पर थोड़ो टफ दाखलो छे तमने एवुं कहेवामां आव्युं छे जो बिंदु a अने a माइनस b होय अने a समीकरण a समीकरण 3x + 5y बराबर 30 छे बरोबर तो આપણે a ની કિંમત શોધવાની છે હવે આપણે બિંદુ આ પ્રમાણે આપી છે a અને a - 2 બરાબર a અને a - 2 હવે a અને a - 2 છે તો સમીકરણ 3x + 5y બરાબર 30 હવે a સમીકરણમાં હું a અને a - 2 ની કિંમત મૂકું છું આપણે આ પ્રમાણે આલેખ આપેલો છે બિંદુ નિરૂપણ પણ કરેલા છે અને સમીકરણ આપેલા છે બે લો તો y બરાબર મને 1 મળવું જોઈએ ચલો એકન x બરાબર 2 મૂકું 2
प्लस बे वाई बराबर चार એટલે 2y = 4 - 2 એટલે 2y = 2 એટલે 2 / 2 એટલે y = 1 બરાબર એટલે y = કેટલા મળે 1 મળે તો ત્રીજો બિંદુ પણ સેટિસ્ફાય થાય છે હવે 4 ને 0 લઈએ હવે 4 ને 0 લો તો તમે જોઈ શકો કે એકન x = હું 4 લઉં છું પ્લસ 2y = 4 બરાબર तो जो 4 2y बराबर 4 माइनस 4 એટલે 0 એટલે 2y એટલે y બરાબર કેટલા મળ્યા 0 મળ્યા તો તમે જુઓ ત્રણે બિંદુમાં હું જ્યારે x ની કિંમત મૂકું છું ત્યારે મને y ની કિંમત 1 મળે છે ત્રણે બિંદુમાં માટે જે સમીકરણ પહેલું છે x + 2y એ આપણું સમીકરણ છે આ જે ત્રણ સમીકરણ છે આપણા નથી તમે ગમે તે બિંદુ મૂકી શકો આઈકન તો ત્રણેમાંથી તમને y ની કિંમત એ મળશે નહીં માટે આ લેખના આધારે આપણું સમીકરણ કહે છે x + 2y = 4 તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ આપણે એક્ઝામ્પલ એવો આપે છે કે એક શહેરમાં રિક્ષા ભાડું આ પ્રમાણે છે એક શહેરમાં રિક્ષા ભાડું આ પ્રમાણે છે કેવી રીતે કે પ્રથમ કિલોમીટર માટે તમને પ્રથમ કિલોમીટર માટે 10 રૂપિયા આપી છે રૂપિયા 10 બરાબર અને ત્યારબાદ દરેક કિલોમીટર માટે ત્યારબાદ દરેક કિલોમીટર માટે તમને કેટલું આપી છે રૂપિયા 3 એટલે કે રૂપિયા 3 પ્રતિ કિલોમીટર બરાબર હવે જો તમારું અંતર એટલે કે તમને જો એવું કહેવામાં આવે છે જો તમારું કાપેલ અંતર ધારો કે કાપેલ અંતર x કિલોમીટર બરાબર અને કુલ ભાડું રૂપિયા y તો આ માહિતીના આધારે તમે ડીઝલ સુરક્ષા સમીકરણ લખો અને તેના આધારે આલેખ પણ દોરો તો પહેલા આપણે શું કરીએ આપણે આ પ્રમાણે દાખલો આપણે સ્વાધ્યાયમાં આવી જોઈએ તો આપણે શું કરીએ કે આના આધારે આપણે ખબર છે કે પ્રથમ કિલોમીટર રિક્ષેપાદ આપણે x - 1 હોય x - 1 પ્રથમ કિલોમીટર પર હવે એવું આપણે કેટલું આપ્યું છે 10 રૂપિયા એને ભાડું આપ્યું છે હવે દરેક કિલોમીટર કેટલા છે 3 પ્રતિ કિલોમીટર છે તો પ્રતિ કિલોમીટર માટે કેટલા છે 3 તો 3x - 1 હવે કુલ ભાડું કેટલું છે y રૂપિયા છે એટલે કે જ્યારે ભાડું ચૂકવે y ત્યારે એને 3x - 1 અને એને 10 રૂપિયા આપે છે બરાબર આ બધાનો જ્યારે સરવાળો કરો ત્યારે મને કુલ સમીકરણ મળે તો તમે જુઓ કે y = 3x - 3 + 10 એટલે y = 3x 10 - 3 બાદ કરે એટલે 7 બરાબર તમે પડી જ્યારે કુલ ભાડું ક્યારે કે 3 પ્રતિ કિલોમીટરે આપે અને કુલ કેટલા રૂપિયા આપે છે 10 ત્યારે આ કુલ ભાડું કેટલું થાય છે y આપણને એટલે આ જે સમીકરણ બની y = 3x + 7 આના આધારે આપણે આલેખ દોરવાનો છે બરાબર આપણે આના આધારે આલેખ દોરીએ
चलो पहला तो आप शू कर के y बराबर 3x વત્તા 7 ના આધારે આપણે બિંદુ મેળવી લઈએ અને તમને અહીં પ્રશ્ન ક્વેશ્ચનમાં પણ એવું કહેવામાં આવે છે કે 4 કિલોમીટર મુસાફરી માટે કુલ ભાડું કેટલું હશે 4 કિલોમીટર માટે એની મુસાફરીનું ભાડું કેટલું હશે એટલે કે x બરાબર 4 આપણે કીધું એટલે આપણે x બરાબર 4 પણ આપણે લેસ એટલે પહેલા એ શોધી લઈએ કે જ્યારે 4 કિલોમીટર y बराबर m 3x की जगह 4 ले y 3 जो 12 7 ले y बराबर 19 रुपया એટલે આપણે ભાડું કેટલું મળશે 19 રૂપિયા મળશે હવે આપણે આના આધારે આપણે આલેખ દોરવાનો છે તો હું એક વખત પહેલા y અને m સમીકરણમાં કિંમત આપણે શોધી લઈએ પહેલા x અને y ચલો હવે હું જ્યારે x બરાબર 0 મૂકું છું x બરાબર 0 મૂકું છું તો 3 × 0 + 7 એટલે y બરાબર 7 એટલે x 3 કેટલા આવે 7 આવે હવે હું બીજું કોઈ પણ સમીકરણ લઉં આપણે કે હું x બરાબર કેટલા લઉં છું 2 x બરાબર કેટલા લઉં છું 2 x बराबर 2 લઉં 3 2 6 અને 6 વત્તા 7 વધી જાય એટલે માઈનસ લઉં ચલો x બરાબર કેટલા લઉં છું માઈનસ 2 એટલે 3 2 6 માઈનસ 6 માઈનસ 6 ને 7 બાદ કરીએ છે 1 હવે આપણે એક બિંદુ તો આપણે હાલમાં શોધેલું છે કયું જ્યારે એકન આપણે 4 લઈએ છીએ x બરાબર કેટલા મળે છે બરાબર આટલા બિંદુના આધારે આપણે આલેખનું નિરૂપણ કરીએ તો હવે આપણે એના આધારે નિરૂપણ કરીએ તો ચલો અહીંયા આપણે 1 2 3 4 હવે તમે જુઓ એકન આપણે 19 આપે છે y બરાબર અને એના માટે હું એકન 2 ના ક્રમમાં 2 4 6 8 10 12 16 18 અને 20 એ જ રીતે એકન 2 4 6 8 10 12 16 18 અને 20 એ જે -2 -4 -6 એ જ રીતે એકન -2 -4 -6 બરાબર આપણે આલે હવે આપણે આલે જોઈએ કે x બરાબર 0 તો y બરાબર 7 x બરાબર 0 તો y બરાબર 7 બિલકુલ 6 ની ઉપર હવે આપણે બીજું એ પ્રમાણે જ્યારે x બરાબર -2 x બરાબર -2 તો આપણને y બરાબર કેટલો મળે છે 1 એટલે અહીંયા હવે આગળ બીજું છે x બરાબર 4 x બરાબર 4 તો y બરાબર કેટલા મળે છે 19 એટલે 18 ની થોડે ઉપર બરાબર તો આપણને આપણે આ પ્રમાણે આલેખ મળે તો આપણે આ 4 19 આ 0 7 અને આપણે -2 અને 1 બરાબર તો આપણે આ રીતે આલેખ મળ્યો હવે આપણે આના આધારે એક્ઝામ્પલ લઈએ બરાબર ચલો બીજો એક્ઝામ્પલ આ પ્રમાણે છે
चलो आपके क्वेश्चन आओ छे कि x अक्ष ने समांतर होए तथा x अक्ष के नीचे की तरफ 3 एकम होए अंतरे होए तो तेवी रेखा दोरो तथा तेवू समीकरण जनाओ। હવે x અક્ષ ને સમાંતર એટલે આપણે પહેલા તો આપણે આને આપણે એ દોર દઈએ સિમ્બલ થી આ પ્રમાણે આપણો આલેખ છે પહેલા આ જે x અક્ષ છે એ x અક્ષ ને સમાંતર છે એટલે આપણે સમજી લઈએ કે ઉપર કે નીચે ગમે તે સમાંતર હોય એટલે કા x ને સમાંતર હોય હવે એવું કીધું છે x અક્ષ ને નીચેની તરફ એટલે કે નીચેની તરફ આ છે 3 એકમ અંતરે હોય એટલે કે આપણે સમજી ગયા માઈનસ 1 -2 અને -3 नीचे की तरफ 3 एकम हो तो आपने ये रेखा जोड़ी है प्रमाणे बरो ये भी रेखा जोड़ी आप बिंदु कोई बस है 0 माइनस 3 હવે એવી રેખા પણ દોરી અને એનું સમીકરણ પણ આપણે જણાવવાનું છે કે જેથી કરીને હું એક સમીકરણ લખું તો એવું સમીકરણ બનાવું દી ચાલ તો x 0 મૂકું ત્યારે મને y 3 મળે તો આપણે એનું સમીકરણ લખું છું x y plus 3 बराबर 0 આ સમીકરણ એક છે જો કે તમે x બરાબર 0 મૂકશો તો y બરાબર કેટલા મળશે -3 જો ચેક કરી લો x બરાબર 0 મૂકું છે તો જો x બરાબર 0 મૂક્યા તો 0 y plus 3 બરાબર 0 તો 3 ની પ્લેસ આપી દીધી આપણે -3 મળે માટે આ સમીકરણ તો આ સમીકરણને સેટિસ્ફાય થાય છે x plus y plus 3 એવા બીજા પણ મેળવી શકાય સમીકરણ હંમેશા ત્રિચલ સોલ્યુ સમીકરણનો ઉકેલ આપણને કેવું હોય અનંત મળી શકે છે બરોબર એટલે માટે આપણને x + y = 3 એ આપણે ત્રિચલ સોલ્યુ સમીકરણ રચ્યું બરોબર તો આપણે આજે એક એક્ઝામ્પલ ગણી લઈએ છે तो આપણે આ પ્રમાણે સમીકરણ x આપ્યું છે સમીકરણ ये बराबर कितना आपने शोधवाना है હવે આપણે એવા ઓપ્શન પણ આપેલા છે 3 7 -7 / 3 અને 0 બરાબર આવો આપણે કહેવાય હવે આપણે આમાં પ્રશ્ન જોઈએ આમાં તમને સમીકરણ આપેલું છે બિંદુ તો આપેલા નથી તો તમે કેવી રીતના શોધશો કે એની કિંમત તો તમને એક ફરીથી તમે આ પ્રશ્નને વાંચો સમીકરણ 3x વત્તા 7y બરાબર k ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k બરાબર કિંમત કેટલી હશે હવે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે આપણે શું હશે આ ધારો કે આ પ્રમાણે આલેખ છે આપો બરાબર આપો આલેખ છે આ x અક્ષ છે y અક્ષ છે x ડેશ છે આ y ડેશ છે હવે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે બરાબર સમજી લો આ જે ઉગમ બિંદુ પસાર થાય છે એટલે બંને આના 0 0 હશે એટલે કે x અને y ની કિંમત કેટલી હશે 0 0 હશે એટલે કે આ સમીકરણમાં 3x + 7y = k એટલે x ની કિંમત પણ 0 અને y ની કિંમત પણ 0 મૂકે એટલે 3 0 7 y 0 = k 3 * 0 એટલે 0 7 * 0 એટલે k = કેટલા આયા 0 બરોબર એટલે k ની કિંમત કેટલી હશે આપણી 0 लेकिन मेन आपने आ शब्द का उपयोग करवा दे उगम बिंदु मत એટલે 0 0 બરોબર તો આપણે આ રીતે આપણે એક સમીકરણ ને કિંમત મૂકીને આપણે શું શોધી શકીએ છે અજ્ઞાત ચલ આપણે કિંમત શોધી શકીએ છે તો આના આધારે આપણે આટલા સુધી રાખીએ આગળના લેક્ચર માં આપણે શું કર્યું કે 4.3 સુધી જોયું અને 4.3 ના આધારે આપણે ડીપલી થોડા એક્ઝામ્પલ જોયા જેના આધારે તમને વધારે ખબર પડે બીજી વસ્તુ કહી દઉં આગળ આપણે સ્વાધ્યાય છે 4.4 કે આપણે ચર્ચા કરીશું ઓકે